नमस्ते। धोरण 11 रसायण विज्ञानना प्रकरण 3 तत्वनु वर्गीकरण अने गुणधर्ममां आवर्तिकता। ग्लेन टी सीबोर्गना मत मुजब आवत कोष्टक रसायण विज्ञान में खूब ज अगत्यनी संकल्पना छे। ईस्वीसन 1800 मात्र 31 तत्वो जाणीता हता। त्यारबाद ईस्वीसन 1865 में जाणीता तत्वनी संख्या 63 थई। આજે જાણીતા 114 તત્વ પૈકી 92 તત્વ કુદરતી રીતે મળી આવ્યા છે, બાકીના પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યા છે। હવે આપણે આવર્ત કોષ્ટકનો ઇતિહાસ જોઈએ। 1800 થી 1829 જોન ડોબ્રેનરે તત્વના ગુણધર્મોના વલણનો અભ્યાસ કર્યો। તત્વના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મને આધારે તેને ત્રિપુટીમાં ગોઠવ્યા। દાખલા તરીકે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ હોય તો લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 7 અને પોટેશિયમનો છે 39, તો આ બંનેના પરમાણુ ક્રમાંકનો સરવાળો કરી તેનું સરેરાશ મૂલ્ય એટલે કે 2 વડે ભાગતા જે 23 મળે છે એ થશે સોડિયમનો પરમાણુ ભારાંક। હવે ક્લોરિન, બ્રોમિન અને આર્ગોન એના પણ આ રીતે પરમાણુ ભારાંકને ત્રિપુટીમાં ગોઠવ્યા। કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિલિયમ આ તત્વો છે તે ધોરણ 10 પણ તમે ત્રિપુટીનો નિયમ સ્વરૂપે શીખી ગયા છો। કોઈ પણ બે તત્વ છે એનો પરમાણુ ભારનો સરેરાશ મૂલ્ય વચ્ચે જે આવેલું તત્વ છે એનું પરમાણુ ભારાંક સૂચવે છે। 1862 એઈબી દકાન કાર્ટેસે પ્રથમ સંભવિત આવત કોષ્ટક આપ્યું। તત્વના પરમાણુ ભારના ચડતા ક્રમમાં નળાકાર સ્વરૂપે ધાતુના ઓક્સાઇડની તત્વ યોગમિતિની આગાહી કરી। આવત કોષ્ટકના ઇતિહાસમાં 1863 જ્હોન ન્યુલેન તત્વના પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા ત્યારે પ્રથમ અને 8 તત્વના ગુણધર્મ સમાન આવે છે। જેમ સંગીતના 7 સૂર છે, સા રે ગ મ પ ધ ની શા, એ રીતે પહેલા અને 8 તત્વના ગુણધર્મ સમાન જોવા મળ્યા। ત્યારબાદ 1869 થી 1870 ગાળામાં દ મિત્રી મેન્ડેલે આવર્ત કોષ્ટક સૌ પ્રથમ પ્રસિદ્ધ કર્યું। તેને આવર્ત નિયમ આપ્યો। તત્વના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે તે તેના પરમાણુ ક્રમાંકના આવર્તનીય છે। મેન્ડેલીફે સૌ પ્રથમ આવર્ત નિયમ પ્રસિદ્ધ કર્યો। કુલ 63 તત્વોને 8 સમૂહ અને 7 આવર્તમાં ગોઠવ્યા, ન શોધાયેલા તત્વના સ્થાન ખાલી રાખ્યા, ત્યારબાદ જે સ્થાન ખાલી રાખ્યા હતા તેને એકા એલ્યુમિનિયમ તરીકે ગેલિયમની શોધ થઈ, એકા સિલિકોન તરીકે જર્મેનિયમની શોધ થઈ અને એકા બોરોન તરીકે સ્કેન્ડિયમની શોધ થઈ। આવર્ત કોષ્ટકના ઇતિહાસમાં હેનરી મોસ્લેનું કાર્ય જોઈએ। 1913 આધુનિક આવર્ત કોષ્ટક આપ્યું। જુદી જુદી ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોનનો મારો ચલાવી ઉત્સર્જિત થતા શ કિરણો એટલે કે એક્સ રેઝની આવૃત્તિ લીધી, એનું વર્ગમૂળ કરી અને એને વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો। આ આલેખ છે એ આકૃતિ ટેક્સ્ટબુકમાં આપેલી છે, જે તમારી માહિતી માટે છે, આકૃતિ આપણે દોરવાની નથી। સકિરણ વર્ણપટે મેન્ડેલિફના આવર્ત નિયમમાં સુધારો દર્શાવ્યો અને આધુનિક આવર્ત નિયમ આપ્યો। તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તેના પરમાણ્વી ક્રમાંકના આવર્તનીય વિધેયો છે। હવે જે વૈજ્ઞાનિકે શોધ કરી એ ઉપરથી અમુક તત્વના પરમાણ્વી ક્રમાંકમાં તેનું નામકરણ આપવામાં આવ્યું। Z=101 મેન્ડેલિફના નામ પરથી મેન્ડેલિવિયમ, Z=106 પરમાણુ ક્રમાંક સિબોર્ગિયમ ગ્લેન ટી સિબોર્ગના નામ પરથી આપવામાં આવ્યું। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનના પ્રકરણ 3 તત્વના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતતામાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે હેનરી મોસ્લેનો આધુનિક આવર્તનો નિયમ જોયો। આ નિયમ મુજબ તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે,
એટલે કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તેના પરમાણુય ક્રમાંક ઉપર આધાર રાખે છે। હવે આ આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુય ક્રમાંક છે તેને ઝેડ વડે અને પરમાણુય ભારાંક અથવા દળાંક છે એટોમિક વેઇટ એને એ વડે દર્શાવવામાં આવે છે। પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં આવર્ત કોષ્ટક ગોઠવાયેલું છે। તેમાં કુલ ચાર વિભાગ છે, એસ, પી, ડી અને એફ। હમણાં જ આપણે આવર્ત કોષ્ટક લગાડીશું એ જોઈને અભ્યાસ કરી શકશું। કુલ સાત આવર્ત છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં જે ઊભી હરોળ છે, ઊભી લાઈન, એને આવર્ત કહેવાય અને આડી હરોળ છે, આડી એ જે છે એ સ્તંભ દર્શાવે છે। એટલે કુલ સાત આવર્ત અને 18 સ્તંભ છે। એસ, પી, ડી, એફ કક્ષકો વિશે આપણે માહિતી મેળવી ગયા। એસ કક્ષકની સંખ્યા 1 છે, તે ગોળાકાર છે। પી કક્ષકની સંખ્યા 3 છે, ડી કક્ષકની સંખ્યા 5 અને એફ કક્ષકની સંખ્યા 7 છે। આગળના પાઠમાં આપણે માહિતી મેળવી। હવે એસ વિભાગમાં સમૂહ 1 અને 2, પી વિભાગ છે, જો વચ્ચેનો વિભાગ છે એ ડી વિભાગ છે, એના પછીનો વિભાગ છે એ પી વિભાગ છે। પી વિભાગમાં સમૂહ 13-18, ડી વિભાગમાં સમૂહ 3-12 અને એફ વિભાગ છે એમાં બે શ્રેણી આવેલી છે, લેન્થેનાઇટ શ્રેણી અને એક્ટિનાઇટ્સ।